અમદાવાદમાં તબીબના થયેલા અપહરણના કેસના પડઘા હવે ગાંધીનગરમાં પડ્યા છે. ડોક્ટર્સનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર પહોંચ્યું અને ગૃહરાજ્યપ્રધાન સાથે ચર્ચા કરી. ડોક્ટર સેલના હોદ્દેદારોએ પ્રદીપસિંહને રજૂઆત કરતા જણાવ્યું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સરકાર વ્યવસ્થા વધુ મજબૂત કરે. જાડેજા સાહેબ, એમને વાત કરી, એમને જાણ કરી છે કે બે ફરિયાદીને અમે પકડ્યા છીએ અને એની સામેના કડક પગલાં પણ અમે લેવાના છીએ અને આરોપીઓને પણ અમે પકડ્યા છીએ અને એની સામેની અમે તપાસ પણ કરી રહ્યા છીએ અને સમગ્ર ઘટનાને સારામાં સારો દાખલો બેસે એનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પોલીસ દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં આપની શું રણનીતિ રહેશે આ પ્રકારના હુમલાઓ? જો જે તોફાની તત્વોએ, અસામાજિક તત્વોએ જે આ પગલું ભર્યું છે એની સામે જો સખત પગલાં નહીં ભરવામાં આવે સરકારશ્રી તરફથી, તો અમારે કોઈ પણ જાતના ખરાબમાં ખરાબ જલદ પગલાં પણ અમે ભરી શકીએ એની પણ અમે તૈયારી રાખેલી છે. અમારી જે ડોક્ટરોની કોમ્યુનિટી છે એ હંમેશા સોફ્ટ કોમ્યુનિટી હોય છે. અમે કોઈ ધમાલ કરવામાં માનતા નથી હોતા, એટલે અમારી અમે શાંતિથી રજૂઆત કરી અને સાહેબે જે રીતે શાંતિથી સાંભળી અને એમણે એ પણ કહ્યું કે આ ફરિયાદ જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે, એમને કડકમાં કડક પગલાં લેવામાં આવશે.